હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છે એક્ટિવિટી 13 ઇન ઇંગ્લિશ યુનિટ 2 એક્ટિવિટી 13, રાઈટ? આ એક્ટિવિટીમાં ટોમેટોની વાર્તા કીધી છે કે ટોમેટો ફ્રીઝમાં છે એ શું શું કહે છે. ઓકે, ખૂબ જ મજા આવવાની છે. ઓકે, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન એક્ટિવિટી 13. લેટ સ્ટાર્ટ. બાળકો, તમને ગુજરાતીમાં કાવ્ય છે ઠંડી, બરાબર ને? આ કાવ્ય આપણે જે ઇંગ્લિશમાં જોવાના છે ટોમેટોની રાઇમ્સ, સેમ એના જેવી છે. આપણે એકવાર જોઈએ, બરાબર? કહે ટમેટુ મને ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીઝ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીઝનો લેવા માટે થાળી ઘારી, મૂળાભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી. દડદડ કરતું ગયું ટામેટું છેક ફ્રીઝના બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. જોયું કેટલી ફાઇન કવિતા છે, બરાબર ને? ટામેટાની બાળકો, એક્ટિવિટી 13 ટોમેટો સેઝમાં આપણે પહેલા કાવ્યમાં કેટલાક નવા શબ્દો જોઈએ, બરાબર? ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ, શેકિંગ ઇન ધ ફ્રીઝ શાઉટેડ અ લોટ. શેકિંગ એટલે કાપવું, બરાબર? ને શાઉટેડ એટલે ચીસો પાડવી. આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ, લુક એટ મી લુક એટ મી આઈ એમ શિવરિંગ અ લોટ. બાળકો, શિવરિંગ એટલે શું? ધ્રુજવું, બરાબર ને? ધ્રુજારી. ઓકે, ચાલો હવે નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ હાર્ડ વર્ડ્સ. ઓ ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ, સન શાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આન્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સનશાઇન? સનશાઇન એટલે કે તડકો, બરાબર? હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ. ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીજ? મેડનો મિનિંગ બનાવવું. હિયર આઈ ફીલ નથી વામ ઇઝ, નથિંગ વામ ઇઝ. વામ એટલે કે ગરમી, અહીંયા કોઈ પણ ગરમી નથી. ચાલો હવે આમાં જોઈએ કયા છે હાર્ડ વર્ડ્સ. ટીપ ટેપ કેમ પિંકી હંગ્રી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હંગ્રી? હંગ્રી એટલે ભૂખ્યા, બરાબર? ઓપન ધ ફ્રીઝ એન્ડ ટુક આઉટ ઘારી, સડનલી ધ રેડિશ મૂવ અબાઉટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રેડિશ? મૂળા. મૂળા ખાઓ છો ને બધા, એને રેડિશ કહેવાય ઇંગ્લિશમાં. ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ. હવે આમાં કયા છે હાર્ડ વર્ડ્સ. સૂન સૂન સન રેન અક્રોસ ધ સ્કાય. એક્રોસ એટલે પસાર થવું, સ્કાયમાંથી પસાર થાય છે. ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વાર્મ સનશાઇન. આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઇલ. ફાઇન ફાઇન, બરાબર? બાળકો, આપણે ગુજરાતી કવિતા જોઈ ગયા છે ટામેટાની, બરાબર? એમાં શું કીધેલું? ટામેટું ફ્રીઝમાં છે, એને ખૂબ જ ઠંડી લાગે છે.
એ દૂધી માસીને કહે છે મને પહેરવા માટે કંઈ આપો, બરાબર એને સૂરજનો તડકો જોઈએ છે. એ દિવસો યાદ કરે છે જ્યારે એ પ્લાન્ટ પર હતો, એટલે કે છોડ પર હતો, અને ત્યારે એને ઘણું બધું સનશાઈન એટલે કે સૂર્યના કિરણો મળતા હતા. એ કહે છે આ ફ્રીજ કોણે બનાવ્યું, અહીં તો કેટલી ઠંડુ ઠંડુ લાગે છે, કેટલા બધા આઈસ છે, મને તો તડકો જોઈએ છે, આ ફ્રીજ કોણે બનાવ્યું, અહીંયા તો જરાક પણ ગરમી નથી, બરાબર. એટલામાં પિંકીને ભૂખ લાગે છે, ઘારી લેવા આવે છે. અચાનક શું થાય છે, મૂળાની લાતથી શું થાય છે, ટામેટું ગબડીને બહાર નીકળી જાય છે. અને એ ગબડતું ગબડતું ક્યાં જાય છે, સ્કાય તરફ જોઈ છે, બરાબર. ત્યાંથી સૂરજના બે કિરણો આવે છે, એ ઘણો જ ખુશ થઈ જાય છે અને કહે છે આઈ એમ ધ કિંગ, હું રાજા છું, અને સ્માઈલ કરે છે. ઓકે, હવે આ કવિતાને આપણે એક્ટિવિટી 3માં ઇંગ્લિશમાં જોવાના છે રાઇમ્સ. ઓકે, આ છે ટોમેટો, આ છે દૂધી, બરાબર. આ ટોમેટો કે છે દૂધીને. એક્ટિવિટી 3નું નામ છે ટોમેટો સેઝ, એટલે કે ટોમેટો કહે છે. ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ, ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ, શેકિંગ ઇન ધ ફ્રીઝ શાઉટેડ અ લોટ, શેકિંગ ઇન ધ ફ્રીઝ શાઉટેડ અ લોટ. આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ, આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ, લુક એટ મી લુક એટ મી લુક એટ મી લુક એટ મી, આઈ એમ શિવરિંગ અ લોટ, હુ આઈ એમ શિવરિંગ અ લોટ. ઓકે, પછી ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ, ખૂબ જ હેપી હતો. સનશાઈન વોઝ વેરી નાઇસ માય આન્ટ, સનશાઈન વોઝ વેરી નાઇસ માય આન્ટ, હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ, ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ. ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીઝ, ઓ આંટી હુ મેડ ધીસ ફ્રીઝ, હિયર આઈ ફીલ નથિંગ વાર્મ ઇટ, હિયર આઈ ફીલ નથિંગ વાર્મ ઇઝ. પછી છે, પછી શું કહે છે, પિંકી આવે છે. ઓકે, ટીપ ટેપ ટીપ ટેપ કમ પિંકી હંગરી, ટીપ ટેપ ટીપ ટેપ કેમ પિંકી હંગરી, ઓપન ધ ફ્રીઝ એન્ડ ટુક આઉટ ગારી, ઓપન ધ ફ્રીઝ એન્ડ ટુક આઉટ ગારી, સડનલી ધ રેડિશ મૂવ અબાઉટ, સડનલી ધ રેડિશ મૂવ અબાઉટ, ટીપ ટેપ કમ ટોમેટો આઉટ, ટીપ ટેપ કમ ટોમેટો આઉટ, સૂન સૂન સન રન અક્રોસ ધ સ્કાય, સૂન સૂન સન કમ અક્રોસ ધ સ્કાય, ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વાર્મ સનશાઈન, ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વાર્મ સનશાઈન, આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઈલ, આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઈલ, ફાઇન 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 ફાઇન. જોયું છેલ્લે ટોમેટો કેટલો ખુશ થઈ ગયો જ્યારે એને તડકો મળ્યો અને એને થોડી ઠંડીમાંથી શું મળી ગયું, વામ એટલે કે ગરમી મળી ગઈ, બરાબર. મજા આવી ને તમને આ પોયમમાં? ઓકે, વેરી ગુડ. આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. ઓકે, બાય, ટેક કેર, સ્ટે એટ હોમ.